આપણી આખી વાત છે કે આ સકલ સંઘ જે છે એ બધો કોને આવી સમણ પ્રધાન અને સમણ પ્રધાન સામાન્યથી કોને આવી આચાર્ય સાધુ એટલે આપણી આચાર શુષ્ટતા અને સંઘની આધીનતા વધે તો ભગવાનના શાસનમાં આપણે આપણી જો આચાર શુષ્ટતા ન વધે અને આપણે જો સાધુઓને વફાદાર ન રહીએ સંઘને વફાદાર ન રહીએ તો આપણે ભગવાનના શાસનમાં નથી. આપણી વાત આટલી છે કે આવા પ્રસંગો ભવ્ય પ્રસંગો આજ 2500 વર્ષ સુધી કેટલા થયા. જિલ્લામાં તમારી દ્રષ્ટિથી મોટામાં મોટો પ્રસંગ છે એની ના નહીં, પણ આવા પ્રસંગ આ હિન્દુસ્તાનની અંદર આજ 2500 વર્ષ સુધીમાં કેટલા થયા. કોના પ્રતાપે? આપણા બધાના શાસન રાગના પ્રતાપે, સંપના પ્રતાપે, સમર્પણના પ્રતાપે અને સાધુઓના માર્ગદર્શનના પ્રતાપે. કોના પ્રતાપે? તમે બધા જો એક ન હો, એક પૂર્વમાં જા, એક પશ્ચિમમાં જા, એક દક્ષિણમાં જાય, એક ઉત્તરમાં જાય તો થાય કરવું. એટલે કોઈ પણ કાર્ય કરતા 5 લાખની ઉપજ કરતા સંઘની આવન્યા એટલે કોઈ 5 લાખ ખર્ચે પણ સંઘની આવન્યા જો ઉપજો તો 5 લાખનું દાન પણ પ્રશંસા પાય છે. શિક્ષા મોટી કે પ્રતિષ્ઠા મોટી એટલે ક્યારે પણ ક્યાંય પણ શિક્ષાનો પ્રસંગ હોય ત્યારે સંઘે માથે પૈસાનો ખર્ચ વ્યક્તિ કરી ન કરે પણ સંઘે માથે લેવો. એટલે વ્યક્તિની દીક્ષામાં જો સંઘ જવાબદારી ન લે તો એને માથે દીક્ષાનો પ્રસંગ અનાદરનો ઓલો ન શકે અને ન લઈએ વાત જુદી છે, પણ ઓલો સોંપતો હોય અને અમે શું કામ અંબાવીએ જેનું જેના ઘરમાં પ્રસંગ હોય કરે તો. એટલે પ્રતિષ્ઠા જેમ સંઘે મળીને કરવાની છે એમ ક્યારે પણ દીક્ષા હોય પદવી હોય આ પ્રસંગ સંઘે સામે ચડીને સ્વીકારવાના અને સામે ચડીને પોતાનો ભોગ આપીને કરવાના. ના યશ નો જય ઘોષ જગત માં ગાજે દશ દિશામાં, જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ ગુરુજી અમારા.